ભાજપમાં ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે વાંચતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે મહત્વના વધુ એક સમાચાર મહેસાણામાં ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલે ફોર્મ ભર્યું છે ઉમેદવારી નોંધાવતા પહેલા હરિભાઈએ જંગી સભા સંબોધી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા

વ્યક્ત કર્યો હતો આ તરફ સુરતમાં મુકેશ દલાલ અને વડોદરામાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાન જોશીએ ફોર્મ ભર્યું હતું ઉમેદવારી કરી હતી શક્તિ પ્રદર્શન સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સૌરાષ્ટ્રની ભાવનગરની બેઠક પર જો ભાજપ ઉમેદવાર નીમુબેનની વાત કરીએ તો તેઓ પણ પહોંચ્યા હતા કાર્યકરો સાથે ઉત્સાહ સાથે ફોર્મ ભરવા માટે ફોર્મ ભરતા પહેલા નીમુબેનના સમર્થનમાં જંગી સભા પણ યોજાય આ સમયે ભાજપના હોદ્દેદારો ધારાસભ્યો અને કાર્યકરો રહ્યા હતા હાજર આ તરફ પાટણ બનાસકાંઠા છોટાઉદેપુર અને બારડોલીમાં પણ ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભર્યા ભરતસિંહ ડાભી રેખાબેન ચૌધરી જશુભાઈ રાઠવા અને પ્રભુ વસાવાએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યા ભાજપમાં ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે વાંચતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યા છે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ રાજકોટમાં પરસોત્તમ રૂપાલા જૂનાગઢમાં રાજેશ ચુડાસમા અને કચ્છમાં વિનોદ ચાવડાએ ફોર્મ ભર્યું તો આ તરફ આણંદમાં મિતેશ પટેલ ખેડામાં દેવસિંહ ચૌહાણ અને સાબરકાંઠામાં શોભાનાબેન બારૈયાએ ફોર્મ ભરી ઉમેદવારી કરી છે ફોર્મ ભરતા પહેલા ઉમેદવારોએ વિશાળ જનસભા સંબોધી રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું આ સમયે ભાજપના આગેવાનો ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા તો કોંગ્રેસની પણ વાત કરીએ કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યું કચ્છમાં નિતેશ લાલણ પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અમરેલીમાં જેનીબેન ઢુમર અને પોરબંદર બેઠક પર લલિત વસોયાએ કલેક્ટર કચેરી પર ઉમેદવારી નોંધાવી આ સમયે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા

આગળ વધવાના પ્રયત્ન કરશે અને એના માટે સૌ પ્રથમ જે ઉમેદવારી પત્ર છે એ ભરવા જશે કયા નેતાઓ ઉપસ્થિત રહેશે સર જે તમામ જે માહિતી છે નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ પાસે આપણે માંગીશું કોણ હાજર રહેશે અને સૌથી મહત્વની સીટ એના માટે માનવામાં આવે છે કે સમગ્ર દેશમાં સૌથી વધારે મતોથી જીતનાર અમારા સાંસદ સી આર પાટીલ સાહેબ છે આ વખતે અઢારમી તારીખે અમારા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ ફરી ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા છે ત્યારે ઉમેદવારી પત્રક ભરવા માટે અમે વિજય સંકલ્પ રેલીનો એક નવસારી જિલ્લા તરફથી આયોજન કરવામાં આવ્યું છે એમાં સાતે સાત વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાવાના છે એની અંદર અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમારા મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ જનકભાઈ પટેલ તેમજ સાતે સાત વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ પાર્ટીના સંગઠનના ચૂંટાયેલા તમામ લોકો આ રેલીમાં જોડાવાના છે તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે મોટી સંખ્યામાં લોકો જોડાય છે આ તરફ છોટાઉદેપુર લોકસભાની પણ વાત કરીએ ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ ઉમેદવારી પત્ર ભર્યું ફોર્મ ભરતા પહેલા જંગી જાહેર સભા સંબોધી હતી જશુભાઈ રાઠવાએ પાંચ લાખથી વધુના મતોથી જીતવા માટેનો સંકલ્પ કાર્યકરો પાસે લેવડાવ્યો જયશુભાઈ રાઠવા રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા જેમાં આદિવાસીઓ ઢોલ નગારા સાથે વિજય સરઘસ કાઢ્યું હતું લોકોએ લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને ખભા પર ઉચકીને નાચગાન કરાવ્યું હતું જ્યારે ફોર્મ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા બનાસકાંઠા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ફોર્મ ભર્યું પાલનપુરના ચડોતર નજીક સભાને સંબોધન કર્યા બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ સાથે ખુલ્લા મિની ટ્રકમાં બેસી ચડોતરથી પાલનપુર સુધી વિજય સંકલન રેલી યોજી અને ક્લસ્ટર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું અને સાથે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો પાલનપુરના માર્ગો ઉપર રેલી નીકળતા ભાજપમય વાતાવરણ બની ગયું જ્યાં શહેરના દરેક માર્ગો ઉપરની રેલીનું સ્વાગત કરાયું તો પાલનપુરના એરોમા સર્કલ ઉપર જેસીબી દ્વારા ભાજપના ઉમેદવાર અને રાજસ્થાનના સીએમ ઉપર ફૂલો વરસાવી સ્વાગત કરાયું હતું

ભાવનગર થી આપવાણાલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું જેમાં પંજાબના મુખ્યમંત્રી ભાવનગર બેઠક પરથી મોટી લીડ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હમ રાજનીતિ જાતિવાદ કી કરતી નહીં હમ નફરત કી રાજનીતિ કરતી નહીં લેકિન એ કરે अब जो नफरत की राजनीति करेगा कभी ना कभी ना तो किसी किसी बात पे फस जाएगा वो हम तो चाहते हैं 140 करोड़ लोगों का उत्थान हो उनका जीवन स्तर ऊंचा हो 140 करोड़ लोगों को हम अपना मानते हैं आज जन समर्थन जोता है लगी रही है आम आदमी पार्टी इंडिया गठबंधन ने पंदर भावनगर लोकसभा खूब मोटी जीत जीत थवा जा रही है સંઘ પ્રદેશ હવેલી લોકસભાના ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરે ઉમેદવારી પત્ર ભર્યું દાદરાનગર હવેલીના રાજકારણમાં ડેલકર પરિવારનો રહ્યો છે ત્યારે આજરોજ કલાબેન દ્વારા સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને તે બાદ તેઓએ પત્રકાર મિત્રો સાથે વાતચીત કરી હતી તેઓએ પોતાના નિવેદનમાં પોતાની જીતનો અને ત્રીજીવાર પીએમ મોદી પ્રધાનમંત્રી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો તેઓની સાથે ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને ત્રીજી વખત આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બને વિકસિત ભારતનું સપ સપનું જે છે એ સક્સેસ થાય એ જ હું આજના દિવસે પ્રાર્થના કરીશ અને અમારો પ્રચાર ચાલે છે લોકોના વચ્ચે સંપર્કમાં અમે છીએ અમે એમને ધ્યાન રાખીને જે પણ સમસ્યાઓ છે એમને ધ્યાનમાં રાખીને આગળના દિવસોમાં અમે અમારું કામ કરીશું સમગ્ર સંઘ પ્રદેશના વેપારીઓ આગેવાનો અને સામાજિક આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં

છતાંય કાર્યકર્તા સ્વયંભૂ રીતે વિશાળ સંખ્યાની અંદર મારા ફોર્મ ભરતી વખતે હાજરીયા એ જ કોંગ્રેસની તાકાત બતાવે છે સામો પક્ષ છે એ સામા પક્ષનું કામ કરે અમે અમારું કામ કરીએ અમને અમારું કામ કરવા દો એ એમનું કામ કરે અમારે જે રણનીતિથી લડવાનું છે જે પ્રચારના માધ્યમો ઉપયોગ કરવાના છે અમે માત્ર એવા માણસ છે કે અમે અમારી લીટી લાંબી કરવી છે સામેવાળો શું કરે છે અથવા તો સામેવાળાની લીટી ટૂંકી કરવી એવી મેન્ટાલિટી ધરાવતો હું માણસ નથી

છોટાઉદેપુર માં સુખરામ રાઠવાથી ઉમેદવારી અમે ગઠબંધન સાથે લડી રહ્યા છીએ ટ્રાઈબલ વિસ્તારમાં જે મતોની વહેંચણી થઈ એ મતો આ વખતે અકબંધ જળવાઈ રહ્યા છે એટલે દાહોદ હોય ોધરા હોય છોટાઉદેપુર હોય અમારી વલસાડ હોય ભરૂચ હોય આ બધી સીટોમાં કોંગ્રેસનું વિભાજન કોંગ્રેસના મતોનું વિભાજન નહીં થવાના કારણે ભાજપને રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે નવરાત્રીની આઠમ ને આઠમના દિવસે અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે પાર્ટીએ જે મારી પસંદગી કરી છે નોમિનેશન ફોર્મ ઓફિસમાં રજૂ કર્યું છે છે મને વિશ્વાસ કે આ બેઠક એક ટકા જીત મેળવશે પંચમહાલ લોકસભા સીટના કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યું ગુલાબસિંહ ચૌહાણે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા બાદ વિશ્વકમરા મંદિરે દર્શન કર્યા હતા લોકસભામાં આજે મેન મારી ઉમેદવારી નોંધાવી પંચમહાલ આમ આદમી અને કોંગ્રેસ ના ગઠબંધન હોય